નમસ્તે મિત્રો, તો આજે આપણે ગણિતમાં ફરીવાર શું લાંબુ છે અને શું ગોળ છે ભણીશું. તો આશા છે કે તમને જે હોમવર્ક આપ્યું હતું એ કર્યું જ હશે, બરાબર ને? તો તમે શોધી હતી બધી ઘરમાંથી વસ્તુ લાંબી અને ગોળ, શોધી હતી? તો ચાલો મિત્રો આપણે પ્રવૃત્તિ કરીએ. તો અહીંયા ઘડી મેં કેટલીક વસ્તુ લીધી છે એ પહેલાં આપણે જોઈ લઈએ, બરાબર. ત્યાર પછી અહીંયા ઘડી મેં બે બોક્સ લીધા છે. એક બોક્સ ઉપર ગોળ લખ્યું છે અને બીજા બોક્સ પર લાંબી વસ્તુ લખી છે. તો જે વસ્તુ ગોળ હશે એને આપણે ગોળ વસ્તુ લખેલી બોક્સમાં મૂકશું અને જે વસ્તુ લાંબી હશે એને લાંબી વસ્તુ લખ્યું છે એ બોક્સમાં મૂકશું, બરાબર. ચાલો તો હવે આપણે પહેલાં વસ્તુઓ જોઈ લઈએ. ચલો બોલો બાળકો, આ શું દેખાય છે તમને? શું છે આ? પેન. વેરી ગુડ. ચલો હવે આ શું દેખાય છે તમને? દેખાય છે, ચલો બોલો જોઈએ, શું છે આ? ડુંગળી. ચલો હવે આ શું છે બાળકો, બોલો જોઈએ, શું છે? વાટકી. વેરી ગુડ. ચલો હવે આ શું છે બાળકો, શું છે? બોલ. રમો છો ને ક્રિકેટ? ચલો હવે આ શું છે? સેલો ટેપ. ચલો હવે આ શું છે? ઢાંકણ. શું છે? ઢાંકણ. ચલો હવે આ શું છે? શું છે આ? માસ્ટર સર્કલ. ચલો હવે આ શું છે બાળકો, શું છે આ? ડસ્ટર. ચલો આ દેખાય છે તમને, શું છે આ? ડીશ. ચલો હવે આ શું છે બાળકો? કંપાસ બોક્સ. ચલો બાળકો આ શું છે? ચમચી. ચલો હવે આ શું છે? બંગડી. આ દેખાય છે તમને બાળકો, શું છે આ? કલર બોક્સ. ચલો હવે આ શું છે? સ્કેલ. તો મિત્રો બધી વસ્તુઓ જોઈ ને તમે? ચલો હવે આપણે એને બોક્સમાં મૂકીએ. ચલો આ શેમાં આવશે? ચલો બોલો બાળકો, શેમાં આવશે આ? લાંબી વસ્તુમાં. તો એને આપણે આમાં મૂકશું. ચલો હવે આ કલર બોક્સ શેમાં આવશે? શેમાં આવશે? લાંબી વસ્તુમાં. ચલો હવે કંપાસ બોક્સ શેમાં આવશે? એ પણ લાંબી વસ્તુમાં. ચલો બાળકો આ શેમાં આવશે? ડીશ. ચલો બોલો જોઈએ, શેમાં આવશે? ગોળમાં. તો એને આપણે આમાં મૂકશું. ચલો હવે આ ડસ્ટર લાંબી વસ્તુમાં. ચલો ચમચી શેમાં આવશે? લાંબી વસ્તુમાં. ચલો હવે આ ડડો શેમાં આવશે? ગોળ વસ્તુમાં. ડુંગળી શેમાં આવશે? ગોળમાં. ત્યાર પછી બંગડી શેમાં આવશે? એ પણ ગોળ વસ્તુમાં. ચલો હવે શું છે આ? સેલો ટેપ. એ શેમાં આવશે? ગોળમાં. ચલો માસ્ટર સર્કલ શેમાં આવશે? ગોળ વસ્તુમાં. પેન શેમાં આવશે? લાંબી વસ્તુમાં. ચલો આ વાટકી ગોળમાં. અને આ ઢાંકણ ગોળમાં. તો મિત્રો પ્રવૃત્તિ કરવાની મજા આવી ને,
તો તમારે પણ આ રીતે તમારા ઘરની વસ્તુઓ લેવાની છે અને આ રીતે પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો, પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? તો તમે આની આગળના વિડીયોમાં શું ગબડે છે, શું સરકે છે અને શું ગબડે પણ છે અને સરકે પણ છે, તો એ બધી વસ્તુઓ પણ જોઈ હતી ને, અને ઘરેથી મેં તમને લખવા પણ આપેલી, તો લખી જશે બરાબર ને તમે? તો હવે આપણે ફરી વખત થોડી નવી વસ્તુઓ જોઈ લઈએ. તો ચાલો મિત્રો, આજે આપણે ફરીથી એ શું ગબડે છે, શું સરકે છે અને શું ગબડે પણ છે અને સરકે પણ છે તેની પ્રવૃત્તિ કરીએ. તો સૌ પ્રથમ જે વસ્તુ ગબડે છે તે આપણે જોઈ લઈએ. ચલો બોલો બાળકો, આ શું છે? અત્યારે ખાવ છો ને બધા? બધાને ભાવે પણ છે. શું છે આ? બધાની ફેવરેટ કેરી. તો કેરી શું થશે? શું થશે? ગબડશે. તો ચાલો જોઈએ આપણે. ગબડી ને? ચાલો ચલો, આ શું છે હવે? શું છે આ? સ્ટ્રોબેરી. તો એ પણ શું થશે? ગબડશે. ચલો મિત્રો, હવે આ શું છે? શું છે આ? ડુંગળી. તો એ પણ શું થશે? ગબડશે. ચલો હવે આ બોલો જોઈએ, શું છે આ? બોલ. તો એ પણ શું થશે? જોવું જોઈએ શું થયું? ગબડ્યું. ચાલો તો હવે આપણે કઈ વસ્તુ સરકે છે તે જોઈએ. ચલો આ તો જોયું છે ને, બધાને વાપરો પણ છે ઘરમાં. શું છે આ? શું છે? કાંસકો. તો શું થશે? ચલો જોવું જોઈએ શું થશે. શું થયું? શરક્યું. ચલો હવે આ શું છે? સાબુ. તો સાબુ પણ શું થશે? સરકશે. ચલો હવે આ શું છે? ડસ્ટર. તો ડસ્ટર પણ શું થશે? સરકશે. ચલો હવે આ દેખાય છે. શું છે આ? કલર બોક્સ. તો કલર બોક્સ પણ શું થશે? અહીંયા હું મૂકીશ તો સરકશે. તો ચલો મિત્રો, હવે કઈ વસ્તુ ગબડે પણ છે અને સરકે પણ છે તે આપણે જોઈ લઈએ. ચલો આ દેખાય છે તમને. શું છે આ? ઢાંકણ. તો ઢાંકણને પહેલા જ્યારે હું આ રીતે મૂકીશ અને આમ કરીશ તો શું થશે? સરકશે બરાબર. અને જ્યારે હું આ રીતે કરીશ તો શું થશે? ગબડશે. તો સેમ આવશે, બોટલનું ઢાંકણ ગબડશે પણ અને સરકશે પણ. ચલો હવે આ જુઓ, આ શું છે? શું છે આ? સેલો ટેપ. તો એને પણ જ્યારે હું આ રીતે કરીશ તો શું થશે? સરકશે બરાબર. અને આ રીતે કરીશ તો શું થશે? ગબડશે. ચલો હવે આ દેખાય છે તમને. શું છે આ? શું છે? એલોવેરા ક્રીમ નો ડબ્બો. તો એને પણ જ્યારે હું આ રીતે કરીશ તો શું થશે? સરકશે. અને આ રીતે કરીશ તો શું થશે? ગબડશે. ચલો હવે આ દેખાય છે બધાને. આ શું છે? 5 રૂપિયાનો સિક્કો. તો હવે આ સિક્કાને પણ હું આ રીતે કરીશ તો શું થશે? એ સરકશે. અને આ રીતે કરીશ તો શું થશે? એ ગબડ્યું ને. તો મિત્રો, તમે ત્યારે મેં જ્યારે આપેલું ત્યારે કરી હતી આ પ્રવૃત્તિ. તો મિત્રો, આજે હોમવર્કમાં લખવાનું નથી, પણ શું કરવાનું છે? ફક્ત પ્રવૃત્તિ જ કરવાની છે. મજા આવે છે ને પ્રવૃત્તિ કરવાની? તો બધાએ ઘરે કરવાનું છે. ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.